વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માખી નામ અભિયાન શરૂ કરાવીને લોકોને માતાના નામનું વૃક્ષ વાવવા માટે આહ્વાન કર્યું હતું કે જેની પાછળનો ઉદ્દેશ સમગ્ર દેશને હરિયાળો બનાવીને પ્રદૂષણ સામે લડવાનો છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ખાતે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની વડાપ્રધાનની નેમને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે એક પેડ માખી નામ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ, વન વિભાગના અધિકારી કર્મચારી અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે 600 કરતાં વધારે ગ્રામજનો, વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માકે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા એમાં કટિબદ્ધ છે. આજના પ્રસંગે સીએફસી ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા છે અને મારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પણ ઉપસ્થિત રહ્યા છે અને ગામના વડીલો, તાલુકાના વડીલો, આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. દેશના માનનીય વડાપ્રધાન અને યશસ્વી પર્વતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજરોજ છોટાઉદેપુર રેન્જ આસપાસના નાલેજ ગામમાં 600 કરતાં પણ વધારે વૃક્ષોનું એક પેડ માકે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 600 કરતાં પણ વધારે ગામના જે પણ એના લોકલ પીપલ છે એ લોકો સાથે સાથે વનકર્મીઓ અને સાથે સાથે આસપાસના જે રહેતા જે લોકો છે એ તમામ લોકો અહીંયા સહભાગી બની અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે સાથે આ પ્રોગ્રામની અંદર છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સાહેબ, મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને અન્ય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. વનકર્મીઓમાં આરએફઓ શ્રી, એસીએફ શ્રી, ડીસીએફ શ્રી અને અન્ય વનપાલ શ્રી અને વનરક્ષકશ્રીઓ પણ અત્રે પ્રોગ્રામમાં હાજર રહેલા હતા. આ તમામનો હું આ નિમિત્તે આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.